गुड मॉर्निंग स्टूडेंट्स, चैप्टर नंबर 12 नी अंदर आपणे लास्ट टाइम जोयुं हतुं के कई रीते जे जे थॉम्सन रदरफर्ड अने एना विद्यार्थीओ जे छे एने आल्फा कणनो प्रकीर्णनो प्रयोग कर्यो अने एना उपरथी घणी बधी आपणने परमाणु मॉडल विशेनी माहितीઓ મળી। હવે આપણે જોઈએ કે જે રધરફર્ડનું મોડેલ હતું એના અંદર ઇલેક્ટ્રોન જે છે એની कक्षाओ कई रीते पसंद करवामां आवी। રધરફર્ડનું જે ન્યુક્લિયર મોડેલ છે એ પ્રચલિત ખ્યાલોને ઉપયોગ કરનારનું મોડેલ ગણી શકાય ને એના અંદર આપણે એવું કહી શકાય કે એણે न्यूक्लियस जे छे एना विषे एवुं कीधुं हतुं के ए समग्र दळ अने धन विद्युत भार जे छे ए केन्द्रनी अंदर खूब ज नाना एवा भागनी अंदर होय छे अने एना फरते ऋण विद्युत भारित एवा इलेक्ट्रॉन छे ए भ्रमण करता होय अने आनाथी आखो जे परमाणु रचाय ए विद्युत भारनी दृष्टिए तटस्थ मळे के जेटलो बार ऋण विद्युत भार होय एटलो ज न्यूक्लियसनी अंदर धन विद्युत भार होय। हवे आपणे एवुं कही शकीए के न्यूक्लियसनी अंदर धन विद्युत भार अने बहार इलेक्ट्रॉननो ऋण विद्युत भार बंने वच्चे कुलंबीय बळ लागे। एक धन अने बीजुं ऋण छे एटले विद्युतीय बळ जे छे एना लीधे ज अहींया परिभ्रमण थतुं हशे अने परिभ्रमण जो वर्तुळाकार विचारीए तो वर्तुळाकार माटे आपणने खबर छे के केन्द्रगामी बळ होवुं जोईए एटले अहींया विद्युतीय बळ छे ए ज केन्द्रगामी बळ बनी जाय एटले एफ ई एटले विद्युतीय बळ अने एफ सी एटले केन्द्रगामी बळ। ए केन्द्रगामी बळ तरीके अहींया कोण भाग भजवशे विद्युतीय बळ। હવે જો આપણે બંનેના સમીકરણો ધ્યાનમાં લઈએ તો વિદ્યુતીય બળ માટે આપણે કે ક્યુ વન ક્યુ ટુ અપન આર સ્ક્વેર લખતા હોય એટલે કેની જગ્યાએ લખીએ વન અપન ફોર પાય એપ્સાઇલોન ઝીરો, પહેલા વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ને બીજા વિદ્યુત ભાર તરીકે ન્યુક્લિયસ, એમાં પણ આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો એક પ્રોટોન હોય એટલે ઈ સ્ક્વેર બંનેનો વિદ્યુત ભાર ઈ જેટલો હશે અને છેદમાં આર સ્ક્વેર, આર એટલે બંને વચ્ચેનું અંતર અથવા તો ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા। તો આ પ્રમાણે આપણે કે ક્યુ વન ક્યુ ટુ અપન આર સ્ક્વેર પ્રમાણે લખી શકાય અને હવે વાત કરીએ એફ સી તો કેન્દ્રગામી બળ એમ વી સ્ક્વેર બાય આર થશે। અહીંયા એમ એટલે ઇલેક્ટ્રોનનું પોતાનું જે દળ હશે એ, વી એટલે એનો જે ઝડપ હશે અને આર એટલે બંને વચ્ચેનું અંતર। આ સમીકરણ ઉપરથી આપણને ઇલેક્ટ્રોનના ગતિપથની જે ત્રિજ્યા છે તેનો ઇલેક્ટ્રોનના વેગ સાથેનો સંબંધ મળે। અને આના ઉપરથી એક આર કેન્સલ થઈ જશે અને બાકીના એક આરને આપણે જો સૂત્રનો કરતા બનાવીએ તો આર ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ક્વેર અપોન ફોર પાય એપ્સાઇલોન ઝીરો એમ વી સ્ક્વેર। આ પ્રમાણેનું આપણને પહેલું સમીકરણ મળે, આ પ્રમાણેના સમીકરણને આપણે સમીકરણ નંબર બે કહી દઈએ। અને હવે હાઇડ્રોજન માટે જો આપણે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સમીકરણો લખવા હોય તો આપણે હવે બંને સમીકરણો છે એ લખી શકીએ ગતિ ઉર્જા માટે આપણે કેપિટલ કે વાપરીએ તો વન હાફ એમ વી સ્ક્વેર સમીકરણ થાય। તો અહીંયા આપણી પાસે એમ વી સ્ક્વેર ને જો સૂત્રનો કરતા બનાવી નાખીએ એક આર કેન્સલ થઈ જ જવાનો છે એટલે એમ વી સ્ક્વેરનો જવાબ આપણને મળશે ઈ સ્ક્વેર અપન ફોર પાય એપ્સાઇલોન ઝીરો આર, અને બંને બાજુ જો વનાફ વડે ગુણી નાખીએ એટલે અહીંયા વનાફ તો અહીંયા પણ વનાફ આવે એટલે ચાર ગુણ્યા બે આઠ થઈ જશે તો એનો જવાબ મળશે ઈ સ્ક્વેર અપોન એટ પાય એપ્સાઇલોન ઝીરો આર। આને કહી દઈએ સમીકરણ નંબર ત્રણ। આ પ્રમાણે આપણને ગતિ ઉર્જા મળશે। વાત કરીએ સ્થિતિ ઉર્જાની તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે લખતા હોઈએ છીએ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર, તો એ મુજબ આપણું બળનું જે સમીકરણ છે એમાં છેદમાં આર સ્ક્વેર આવે જ્યારે ગતિ ઉર્જામાં માત્ર આર આવે,
પણ સ્થિતિ ઉર્જા જે છે એ અદિશ રાશિ છે, એટલે એમાં જે બંને વિદ્યુત ભારો છે એની પોતાની જે નિશાની હોય એ પણ લેવાની થાય. એટલે કદાચ જો અહીંયા આર સ્ક્વેર હોત તો આપણે આ જે પદ છે એ ડાયરેક્ટ બેઠું ત્યાં મૂકી શકીએ, પણ અહીંયા આર છે એટલે છેદમાં આર સ્ક્વેરની જગ્યાએ આર થઈ જશે, એટલે ઈ સ્ક્વેર અપોન 4π0r થશે. પરંતુ આપણે નિશાનીઓને પણ ધ્યાનમાં લેવાની છે. એટલે પહેલો વિદ્યુત ભાર Q1 તરીકે જો આપણે ન્યુક્લિયસને ધ્યાનમાં લઈએ તો ધન પ્લસ ઈ હશે, પણ બીજો ઇલેક્ટ્રોન છે એટલે માઇનસ ઈ. એટલા માટે સ્થિતિ ઉર્જા માટે આપણે આગળ માઇનસની નિશાની મૂકવી પડશે, ઈ સ્ક્વેર અપોન 4π0r. તો આ પ્રમાણે આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જે છે એ લખી શકાય. અને હવે આપણે આ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા જો મેળવીએ, કુલ ઉર્જાને આપણે જો કેપિટલ ઈ વડે દર્શાવીએ તો ઈ ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા થશે. બંને સમીકરણો આપણી પાસે છે અને બંનેની કિંમત મૂકી દઈએ, એટલે ગતિ ઉર્જા ઈ સ્ક્વેર અપોન 8π0r, સ્થિતિ ઉર્જા પોતે નેગેટિવ છે એટલે માઇનસ ઈ સ્ક્વેર અપોન 4π0r. આ પ્રમાણેનું સમીકરણ બનશે. અને જો આને આપણે સાદું રૂપ આપીએ તો ઈ સ્ક્વેર અપોન 4π0r કોમન નીકળશે. અહીંયા પહેલા પદમાં રહેશે 1/2 માઇનસ 1, અડધામાંથી આખું બાદ થાય તો માઇનસ અડધો આપણને જવાબ મળે. અને એ માઇનસ હાફ છે અને બહાર લઈએ તો માઇનસ ઈ સ્ક્વેર અપોન 8π0r. આ પ્રમાણેની આપણને સ્થિતિ ઉર્જા છે એ પોતે પણ નેગેટિવ હોવાથી કુલ ઉર્જા પણ આપણને નેગેટિવ મળે છે, કારણ કે ગતિ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધારે છે પણ એ પોતે નેગેટિવ છે. અને એના કારણે આપણને ફાઇનલ કુલ ઉર્જા પણ નેગેટિવ મળે છે. અને આ ફાઇનલ નેગેટિવ ઉર્જા મળે છે એને આપણે એની બંધન ઉર્જા એટલે ન્યુક્લિયસના બંધનમાં છે એવું કહી શકાય. ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસના બંધનમાં છે એટલા માટે એને ફરતે ભ્રમણ કરશે. જો આ ઉર્જા ધન હોત, આ જો ઉર્જા આપણને કુલ ઉર્જા પોઝિટિવ મળે તો આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના બંધનમાં નહીં રહે પણ એનાથી દૂર જતો રહેશે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે પરમાણુ વર્ણપટ. આ ચેપ્ટરની પ્રસ્તાવનામાં પણ આપણે જોયું હતું કે કોઈ પણ તત્વ હોય એ તત્વ છે એની સાથે કંઈક લાક્ષણિક વર્ણપટ સંકળાયેલો હોય. તત્વ પ્રમાણેની આપણને એમાંથી તરંગ લંબાઈઓ જે છે એ બહાર આવતી જોવા મળે. એટલે કે જો આપણે કોઈ નીચા દબાણે પરમાણુક વાયુ ડિસ્ચાર્જ ટ્યુબની અંદર આપણે ભરી દઈએ, એટલે આ પ્રમાણેની ડિસ્ચાર્જ ટ્યુબ હોય એના અંદર આપણે વાયુ ભરી દઈએ અને એ વાયુની અંદરથી આપણે કોઈ સામાન્ય વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એના કારણે એના અંદરથી આપણને કંઈક ચોક્કસ તરંગ લંબાઈઓ બહાર આવતી જોવા મળે. આ વિદ્યુત ભાર, આ જે વિદ્યુત પ્રવાહ છે એના લીધે જે ઉર્જા મળે છે એના કારણે નિશ્ચિત તરંગ લંબાઈઓ છે એનું ઉત્સર્જન થતું આપણને જોવા મળે છે. અને આવા પ્રકારનો જે આપણને આખો વર્ણપટ, આપણે જ્યારે પડદા ઉપર આ રેખાઓ આ તરંગ લંબાઈઓ આપાત થશે ત્યારે જે આખો વર્ણપટ મળે એને આપણે એનો ઉત્સર્જન રેખીય વર્ણપટ કહેતા હોઈએ છીએ. અંધારા ઓરડાની અંદર આપણે જ્યારે આ તરંગ લંબાઈઓને પડદા ઉપર ઝીલીએ છીએ તો એ આપણને રંગીન વર્ણપટ આપે છે, જેમાં અમુક અમુક ફિક્સ તરંગ લંબાઈઓ હોય છે. એવો એક વર્ણપટ આપણે આકૃતિમાં પણ દર્શાવેલ છે કે જેમાં ઘણી બધી
શ્રેણીઓ જોઈ શકાય, શ્રેણીઓના નામ પણ આપણે ત્યાં દર્શાવેલ છે. આ જે વર્ણપટ છે એ વર્ણપટ ખરેખર તો એ જે વાયુ છે એની ઓળખ માટે, જો આપણે કોઈ અજ્ઞાત વાયુ પણ અંદર ભર્યો હોય તો એની ઓળખ માટે ફિંગરપ્રિન્ટનું કામ કરે છે. આના સિવાયનો બીજો એક વર્ણપટ પણ મેળવી શકાય કે જેમાં આપણે ડિસ્ચાર્જ ટ્યુબ છે એની અંદર જે વાયુ ભરેલો છે તેના ઉપર શ્વેત પ્રકાશ આપાત કરીએ છીએ. શ્વેત પ્રકાશનો મિનિંગ આપણે અહીંયા એવો લેવાનો છે કે એમાં બધી જ તરંગ લંબાઈઓ હશે, જે આપણી આંખ જોઈ શકે એ બધી જ તરંગ લંબાઈઓ અહીંયા હાજર હોય. અને હવે જ્યારે આમાંથી જે તરંગ લંબાઈઓ બહાર આવશે એમાંથી પર્ટિક્યુલર કોઈ એક તરંગ લંબાઈ ગેરહાજર હશે, જેમ આમાં ચોક્કસ તરંગ લંબાઈઓ બહાર મળે છે એના કરતાં ઉલટું ચોક્કસ લંબાઈ તરંગ લંબાઈ ગેરહાજર હોય, એના સિવાયની બાકીની બધી તરંગ લંબાઈઓ અહીંયા આપણને હાજર જોવા મળે છે. કારણ કે આમાં બધી હતી તો બધી મળવાની જ છે, પણ અમુક જે આ વાયુ છે એની લાક્ષણિકતા પ્રમાણે એ કોઈ એક ચોક્કસ તરંગ લંબાઈનું જ શોષણ કરશે, બાકીની તરંગ લંબાઈનું શોષણ થતું નથી. એટલે પડદા ઉપર બધી તરંગ લંબાઈ હાજર હશે, અમુક ચોક્કસ તરંગ લંબાઈઓ જ ગેરહાજર હશે, જેને નામ આપવામાં આવે શોષણ વર્ણપટ. તો બંને પ્રકારના જે વર્ણપટ છે અત્યારે તમે આકૃતિમાં જોઈ શકો, ઉપરનો જે વર્ણપટ છે એ ઉત્સર્જન રેખીય વર્ણપટ છે અને નીચેનો જે વર્ણપટ છે એ શોષણ વર્ણપટ છે. આપણે પ્રસ્તાવનામાં જે વાત કરી કે કોઈ પણ તત્વ છે તો એનો જે વર્ણપટ છે એ પણ લાક્ષણિક હોય, એટલે એનાથી આપણને સ્વાભાવિક રીતે એવું થાય કે કદાચ એવું પણ બને કે જે કંઈ ચોક્કસ તત્વ હોય તો એનો જે આ વર્ણપટ છે એ પણ ચોક્કસ તરંગ લંબાઈ અથવા ચોક્કસ આવૃત્તિઓ ધરાવતો હોય એવું બની શકે. તો એના માટે સૌ પ્રથમ આપણે એક ઉદાહરણ લઈએ હાઇડ્રોજન માટે. તો એના માટે આપણે વર્ણપટ શ્રેણીઓની વાત કરીએ તો હાઇડ્રોજન જે છે એ સૌથી સાદો પરમાણુ ગણી શકાય, નાનામાં નાનો પરમાણુ ગણી શકાય, એટલે એનો વર્ણપટ પણ સૌથી સાદો મળવો જોઈએ. પણ આપણે એવું કહી શકાય કે વર્ણપટ આપણે જ્યારે એનો જોઈએ છીએ ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમાં કોઈ ચોક્કસ નિયમિતતા અથવા વ્યવસ્થા હોય એવું દેખાતું નથી. હાઇડ્રોજન વર્ણપટના કેટલાક સમૂહોમાંની રેખાઓ વચ્ચેનું અંતર નિયમિત રીતે ઘટતું જાય એવું આપણે એની જે વર્ણપટ રેખાઓ છે એમાં આપણે જોઈ શકીએ. શરૂઆતમાં અંતર વધારે હોય છે પણ ધીમે ધીમે એ અંતર ઘટતું જાય છે. આ જે દરેક સમૂહ મળે છે રેખાઓનો એને આપણે એનો વર્ણપટ શ્રેણી કહીએ છીએ. તો એવી શ્રેણીઓ આપણે વર્ણપટની અંદર પણ દર્શાવી છે, ત્રણ શ્રેણીઓ આપણે નીચે લખેલ છે. આ શ્રેણીની સૌ પ્રથમ શોધ છે એ 1885માં જ્હોન જેકબ બામરે કરી હતી. ખરેખર જ્હોન જેકબ બામર છે એ કોઈ વૈજ્ઞાનિક નથી, પણ એ સ્વીડનની શાળાના શિક્ષક છે કે જેણે સૌ પ્રથમ દ્રશ્ય પ્રકાશમાં તરંગ લંબાઈનો જે સમૂહ દ્રશ્ય પ્રકાશમાં મળે છે એના અંદર આવી એક શ્રેણી છે એ સૌ પ્રથમ મેળવી હતી, એણે પહેલાં પહેલાં જોઈ હતી, જેને એના નામ ઉપરથી બામર શ્રેણી નામ આપવામાં આવ્યું. આ બામર શ્રેણી છે એ આપણે અહીંયા આકૃતિમાં દર્શાવી છે. એમાં લાલ રંગની અંદર સૌથી મહત્તમ તરંગ લંબાઈ ધરાવતી 656.3 નેનોમીટરની જે રેખા છે એને એચ આલ્ફા એવું નામ આપવામાં આવે. એના પછી બીજા ક્રમે બ્લુ અને ગ્રીન વિભાગમાં દેખાતી 486.1 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતી રેખા મળે એને એચ બીટા નામ આપવામાં આવે. ત્રીજી જે છે આપણને જાંબલી વિભાગમાં મળે જેની તરંગ લંબાઈ 434.1 નેનોમીટર છે એને આપણે એચ ગામા નામ આપીએ છીએ. અને આગળ જતા એ પ્રમાણે આપણે શ્રેણી જે છે એમાં નામ આપતા હોઈએ છીએ, જેમાંની સૌથી
ओछी तरंग लंबाई 364.6 नैनोमीटर मळे, जेने एच इनफाइनाइट एवं नाम आपीए छीए। अहींया वर्णपट परथी स्पष्ट जोई शकाय के जेम जेम तरंग लंबाई घटती जाए तेम तेम रेखाओ एक बीजानी वधारे नजीक आवेली होय, उपरांत एनी तीव्रता पण ओछी थती जाय। एटले सौथी पहली जे तरंग लंबाई छे एच आल्फा, एनी तीव्रता वधारे होय एटले तीव्र प्रकाश वाळी होय, परंतु तरंग लंबाई घटती जाए तेम तेम एनी तीव्रता पण घटती जोवा मळे छे। अहींया जे तरंग लंबाईओ बामर ने जोवा मळी हती एना माटे एने अवलोकित तरंग लंबाई माटे आनुभविक सूत्र आपवामां आव्युं। आनुभविक एटले अनुभवना आधारे, अने ए जे सूत्र छे ए 1/λ = r(1/2² - 1/n²) આ પ્રમાણેનું સમીકરણ હતું, જેને કહી દઈએ સમીકરણ નંબર 1। અહીંયા આપણે જે r, કેપિટલ r દર્શાવ્યો છે એને કહેવાય રીડબર્ગનો અચળાંક। અને જેનું મૂલ્ય 1.09737 × 10⁻⁷ મીટર ઇન્વર્સ જેટલું હોય। આ અચળાંકનું મૂલ્ય છે એ આપણે યાદ રાખવાનું છે। અહીંયા સમીકરણમાં બીજી એક રાશિ છે સ્મોલ એન, સ્મોલ એન એ પૂર્ણાંક મૂલ્ય લેવાનું, અને અહીંયા જે 2નો વર્ગ છે એના કરતાં એનનું મૂલ્ય મોટું હોય, એટલે કે ક્રમિક 2નું આ એનનું મૂલ્ય તમે 3, 4, 5, 6 એવું પૂર્ણાંક મૂલ્ય જ લેવાનું થાય। અને સમીકરણ 1 જે છે એને કહેવામાં આવે બામરનું સૂત્ર। આ જે સૂત્ર છે એ બામર દ્વારા આનુભવિક રીતે આપવામાં આવ્યું છે, એટલે એને નામ આપવામાં આવ્યું બામરનું સૂત્ર। અહીંયા જો સમીકરણની અંદર આપણે એન બરાબર 3 લઈએ તો એનાથી આપણને એચ આલ્ફા જે રેખા છે એની તરંગ લંબાઈ છે એ મળશે, જેનું મૂલ્ય આપણે દર્શાવ્યું છે 656.3 નેનોમીટર। એ જ રીતે એન બરાબર જો 4 લઈએ તો એચ બીટા તરંગ લંબાઈ મળશે, જેનું મૂલ્ય આપણે દર્શાવ્યું છે 486.1 નેનોમીટર। એટલે એ પ્રમાણે એન બરાબર 5, એન બરાબર 6 લઈએ તો આલ્ફા બીટા ગામા ડેલ્ટા એ પ્રમાણે આપણને આગળ તરંગ લંબાઈઓ મળતી જશે। અને છેલ્લે એન બરાબર જો ઇન્ફાઇનાઇટ લઈ લઈએ સૌથી મોટું મૂલ્ય, તો એનાથી આપણને એચ ઇન્ફાઇનાઇટ મળશે, જેનું મૂલ્ય આપણે દર્શાવી શકાય 364.6 નેનોમીટર। આ આપણને સૌથી ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ જે છે એ બામર માટે મળશે। આ જે છેલ્લી તરંગ લંબાઈ છે ત્યારબાદ વર્ણપટની અંદર આપણને કોઈ સ્પષ્ટ રેખા દેખાતી નથી, પરંતુ તેના બદલે ઝાંખો પ્રકાશ સતત વર્ણપટ આપણને જોવા મળે છે। આ જે વર્ણપટ શોધાયો 1885માં, ત્યારબાદ બીજા ઘણા વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ વર્ણપટ શ્રેણીઓ પણ શોધવામાં આવી હતી, અને એમના જે શોધક છે એને જે શોધનાર વૈજ્ઞાનિક છે એના ઉપરથી એમના શ્રેણીઓના નામ જે છે એ રાખવામાં આવ્યા હતા। બામર સિવાયની બીજી 4 શ્રેણીઓ આપણે ધ્યાનમાં લેવાની છે, જેમાં પહેલી જે શ્રેણી છે એ છે લાયમન શ્રેણી। બધા માટેના સૂત્રો બામર શ્રેણીના સમીકરણ જેવા જ છે, 1/λ = r(1/1)²-1/n²। માત્ર બધા માટે એનની કિંમત જે છે એ અલગ અલગ આપણે લેવાની થાય, એન પૂર્ણાંક જ લેવાનો છે, પરંતુ લાયમન શ્રેણી માટે એનનું મૂલ્ય 2, 3, 4 ક્રમિક એ પ્રમાણે હોય। લાયમન શ્રેણી જે છે એ પારજામલી વિભાગમાં મળતી શ્રેણી છે, એટલે એ આપણે યાદ રાખવાનું થશે। એટલે એની જે તરંગ લંબાઈઓ છે એ આપણને ખૂબ જ ઓછી મળે। બીજી શ્રેણી કહીએ તો વૈજ્ઞાનિકનું નામ છે પાશ્ચન શ્રેણી, અને એના ઉપરથી
समीकरण आप लखीए तो वन अपन लैम्बडा इज इक्वल टू आर वन अपन थ्री स्क्वेर माइनस वन अपन एन स्क्वेर। एने समीकरण नंबर त्रण ज्या एननी वेल्यू त्रण करता मोटी एट्ले चार पांच ए प्रमाणे क्रमिक लई शकाय। अने आ जे श्रेणी छे ए आपणने पार रक्त विभागनी अंदर मळे, એટલે કૌંસમાં આપણે કયો વિભાગ છે પણ દર્શાવી દઈએ છીએ। આના પછીની શ્રેણીની વાત કરીએ તો એ છે બ્રેકેટ શ્રેણી। સમીકરણ આવશે વન અપન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આર કૌંસમાં વન અપન ફોર સ્ક્વેર માઇનસ વન અપન એન સ્ક્વેર, જ્યાં એનની કિંમત પાંચ છ એ પ્રમાણેની ક્રમિક લઈ શકાય। આ શ્રેણી પણ આપણને પાર રક્ત વિભાગની અંદર જ મળે છે। અને સૌથી છેલ્લી શ્રેણી જેને આપણે કહીએ છીએ ફંડ શ્રેણી, વન અપન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આર કૌંસમાં વન અપન ફાઇવ સ્ક્વેર માઇનસ વન અપન એન સ્ક્વેર, જ્યાં એનની વેલ્યુ સિક્સ સેવન એ પ્રમાણેની ક્રમિક લઈ શકાય, અને જે પણ પાર રક્ત વિભાગમાં જ મળે છે। એટલે ત્રણ શ્રેણીઓ એવી છે કે જે પાર રક્ત વિભાગમાં મળે છે। લાયમન શ્રેણી એવી છે કે જે પારજાંબલી, અને જે બામર શ્રેણી છે એ આપણને દૃશ્ય પ્રકાશમાં મળે છે। અહીંયા બામર શ્રેણીનું જે મૂળ સમીકરણ હતું, સમીકરણ નંબર એક વડે જેને આપણે દર્શાવ્યું છે, એના અંદર આપણે જે સી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એફ નો ઉપયોગ કરીએ તો વન અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એફ બાય સી, એવું અહીંયા આપણે દર્શાવી શકાય। વન અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એફ બાય સી, અને આને જો આપણે સમીકરણ નંબર એક જે આ પ્રમાણેનું જ હતું પણ બામર શ્રેણીનું હતું એમાં મૂકી દઈએ તો વન અપોન લેમ્બડાની જગ્યાએ એફ સી, અને એના ઉપરથી એફ ને જો સૂત્રનો કરતા બનાવીએ તો સી જે છે એ બામરનું અહીંયા આપણે સમીકરણ સાથે સાથે લખી દઈએ વન અપોન ટુ સ્ક્વેર માઇનસ વન અપન એન સ્ક્વેર। તો આ જે સી છે એ આર સાથે ગુણાકારમાં જતો રહે, એટલે એફ ઇઝ ઇક્વલ ટુ આર સી વન અપન ટુ સ્ક્વેર માઇનસ વન અપન એન સ્ક્વેર, આ પ્રમાણેનું સમીકરણ બને। આનાથી આપણે એની આવૃત્તિ કેટલી હશે, તરંગ લંબાઈ ઉપરાંત આવૃત્તિ પણ મેળવી શકાય। આ બધી જ શ્રેણી માટે આપણે જે સમીકરણો લખ્યા છે એ હાઇડ્રોજન જેવા જે તત્વો છે એને જ લાગુ પાડી શકાય, કારણ કે એના માટે જ આટલા સરળ સમીકરણ મળતા હોય છે। તો એના માટે આપણે કોને કોને લાગુ પાડી શકાય, એક હાઇડ્રોજન, બીજું હિલિયમ પ્લસ, હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન હોય એમ હિલિયમ પ્લસની અંદર પણ એક ઇલેક્ટ્રોન હોય, કારણ કે એક ઇલેક્ટ્રોન આપણે દૂર કર્યો છે, લિથિયમ પ્લસ ટુ, એટલે બાકીના જે ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન સિવાયના બાકીના દૂર કરી દઈએ તો એનું જે બંધારણ છે એ લગભગ હાઇડ્રોજન જેવું થઈ જાય। તો એને આપણે આટલા સરળ સમીકરણો દ્વારા દર્શાવી એમનો વર્ણપટ છે એ રજૂ કરી શકાય। ઉપરાંત આ બધા જ એક થી પાંચ જે સમીકરણો અહીંયા આપણે આપ્યા છે, બામરનું સમીકરણ એક અને ત્યારબાદના ચાર સમીકરણો, એ બધા જ સમીકરણ તમે હાઇડ્રોજન પરમાણુ માટે ઉત્સર્જન અને શોષણ વર્ણપટની જે તરંગ લંબાઈ છે એ મેળવવા માટે વાપરી શકો। પણ આ બધા જ જે સમીકરણો છે એ આનુભવિક ગણી શકાય, એના માટેનું શા માટે આ જ તરંગ લંબાઈઓ આપે છે એનું કોઈ ફિક્સ કારણ આપણને અહીંયા મળતું નથી। ત્યારબાદ જોઈએ ઉદાહરણના દાખલાઓ, જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રધરફળના ન્યુક્લિયર મોડેલમાં ન્યુક્લિયસ ત્રિજ્યા લગભગ 10^-15 મીટર સૂર્યના જેવો છે, જેની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષામાં ત્રિજ્યા 10^-10 મીટર ભ્રમણ કરે છે। જો સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ પરમાણુના જેવા હોય તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે તે કરતાં વધારે નજીક કે દૂર હોત પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા 1.5×10^11 મીટર છે, સૂર્યની ત્રિજ્યા 7×10^8 મીટર લેવાય છે। અહીંયા આકૃતિની અંદર આપણે ન્યુક્લિયસની ફરતે જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય એવી એક આકૃતિ દર્શાવેલ છે,
તો અહીંયા આપણે ન્યુક્લિયસ છે એની પોતાની કંઈક ત્રિજ્યા હશે, અને ઇલેક્ટ્રોન જે માર્ગે ભ્રમણ કરે છે એટલે આખો જે માર્ગ એનો વર્તુળાકાર બનશે એની એ વર્તુળાકાર માર્ગની કંઈક ત્રિજ્યા હશે. એ બંને ત્રિજ્યાનો જો આપણે ગુણોત્તર લઈએ તો એ આપણને મળશે ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા છેદમાં ન્યુક્લિયસની ત્રિજ્યા. અહીંયા આપણને રકમમાં આપેલું છે કે ઇલેક્ટ્રોનની જે કક્ષા છે એની ત્રિજ્યા લગભગ 10^-10 મીટરના ક્રમની છે, અને ન્યુક્લિયસની લગભગ 10^-15 મીટરના. એટલે એનાથી આપણને આ ગુણોત્તર મળશે 10^5. હવે એક્ઝેક્ટ આના જેવું જ જો ગ્રહ માટેનું મોડેલ હોય, એટલે ન્યુક્લિયસની જગ્યાએ ન્યુક્લિયસ જે કામ કરે છે એ જ સૂર્ય કરે છે, અને ઇલેક્ટ્રોનની જગ્યાએ પૃથ્વી છે, તો એના માટે પણ આપણને જે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનનો ગુણોત્તર મળ્યો એટલો જ સૂર્ય અને પૃથ્વી માટે મળવો જોઈએ. એટલે એના માટે આપણે જો વાત કરીએ તો પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા છેદમાં સૂર્યની ત્રિજ્યા આ પ્રમાણે આપણને મળવું જોઈએ. તો બંને મોડેલ જો સરખા હોય તો જેમ આનો ગુણોત્તર 10^5 મળે એમ અહીંયા ગુણોત્તર પણ 10^5 જ મળવો જોઈએ, અને એના ઉપરથી તમે પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા છે એ મેળવી શકો. ત્રિજ્યા બરાબર 10^5 ઇન્ટુ સૂર્યની ત્રિજ્યા, જે સૂર્યની ત્રિજ્યા આપણને આપી છે 7×10^8, એટલે એ પ્રમાણે જવાબ મળે છે 7×10^13 મીટર. આટલા અંતરે સૂર્યથી પૃથ્વી હોવી જોઈએ, એટલે આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જ ગણી શકાય. પણ ખરેખર આ જે કક્ષાની ત્રિજ્યા છે એ આપણને આપવામાં આવી છે 1.5×10^11 મીટર. હવે બંનેની જો કમ્પેરિઝન કરીએ અને માત્ર ઘાત ઉપર ધ્યાન આપીએ તો અહીંયા ખરેખર આ પ્રમાણે હોય તો 10^13 મળવી જોઈએ, પણ વાસ્તવિક જે ખરેખર છે એ કેટલી છે તો કે 10^11. તો આમાં એ જ પૂછવામાં આવ્યું છે કે અત્યારે જે છે એના કરતાં આ મુજબ જો આ મોડેલ પ્રમાણે હોય તો એ પૃથ્વી દૂર મળવી જોઈએ કે નજીક, તો 10^13 અંતરે મળવી જોઈએ, જે ખરેખર ક્યાં કહેવાશે તો કે દૂર હોવી જોઈએ. કેટલી દૂર? તો કે 100 ગણી, 10^2 વધારે મળે છે એટલે 100 ગણી દૂર હોવી જોઈએ. ઉદાહરણ 2, ગેગર માસદંડના પ્રયોગમાં 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આલ્ફા કણ ક્ષણિક સ્થિર બની તેની દિશા ઉલટાવે તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કેટલું હશે? અહીંયા આકૃતિની અંદર આપણે એક આલ્ફા કણ અને સામે સોનાનું ન્યુક્લિયસ રાખ્યું છે, જેના માટે ઇમ્પેક્ટ પેરામીટર 0 છે, એટલે બંને આલ્ફા કણનો વેગ સદિશ એક્ઝેટ ન્યુક્લિયસની સામે છે, એટલે બંને વચ્ચેનું અંતર 0 દર્શાવ્યું છે. હવે આ જે આલ્ફા કણ છે એના પાસે પોતાની ઉર્જા છે 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, પણ જેમ જેમ એ ન્યુક્લિયસની નજીક જશે તેમ તેમ એની આ ઉર્જા આના અપાકર્ષણ સામે ખર્ચાશે, એટલે ધીમે ધીમે એની ઉર્જા ઘટતી જશે, અને એક સમય એવો આવશે કે જ્યારે એની કુલ ઉર્જા છે એ 0 થઈ જશે, ગતિ ઉર્જા 0 બને, અને ત્યારે એ ન્યુક્લિયસની સૌથી નજીક હોય. અને આ જે અંતર છે જેને આપણે અહીંયા ડી વડે દર્શાવીએ તો આ અંતરને કહેવામાં આવે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, ન્યૂનતમ અંતર, અથવા તો અંગ્રેજીમાં જો કેવું હોય તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. કારણ કે ધીમે ધીમે ઉર્જા છે એ ઘટશે અપાકર્ષણ બળનો સામનો કરવામાં, અને એક સમય એવો આવશે કે ગતિ ઉર્જા 0 થાય, અને ગતિ ઉર્જા 0 થાય એટલે ક્ષણ માટે સ્થિર બને એ આ બિંદુએ, ત્યારે ન્યુક્લિયસની સૌથી વધારે નજીક હશે, અને ત્યારબાદ અપાકર્ષણના લીધે એનો પોતાનો જે મૂળ માર્ગ હતો
ये उल्टा છે એટલે ફરીથી પાછો દૂર જતો રહેશે. તો આ જે અંતર છે એ d. તો અહીંયા માત્ર આપણે એવું કરવાનું છે, ગતિ ઊર્જા ધીમે ધીમે ઘટતી જાય અને સ્થિતિ ઊર્જા ધીમે ધીમે વધતી જાય, ને આ બિંદુએ જ્યારે પહોંચે ત્યારે આખા તંત્રની સ્થિતિ ઊર્જા છે એ મહત્તમ મળે. એટલે ગતિ ઊર્જાનું 100%, ગતિ ઊર્જાનું 100% સ્થિતિ ઊર્જામાં. અહીંયા સ્થિતિ ઊર્જા નહીં હોય, અહીંયા ગતિ ઊર્જા નહીં હોય, એટલે ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થાય છે અને એના ઉપરથી આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ મેળવી શકીએ. ગતિ ઊર્જાને પહેલાં તો આપણે જૂલમાં ફેરવીએ તો 7.7 મેગા એટલે 10^6 અને ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10^-19. આના ઉપરથી જો ગણતરી કરશું તો જવાબ મળશે 1.2 × 10^-12 જૂલ. અને આ ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા માટે આપણે સોનાનું જે ન્યુક્લિયસ છે એના અંદર જે વિદ્યુત ભાર છે એ આપણને ખબર હોવી જોઈએ. તો એના માટે આપણે અહીંયા છેલ્લે ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર બતાવી દઈએ. આ કેપિટલ કે એટલે ગતિ ઊર્જા માટે છે 1/4π ε0 Q1 Q2 અપોન, બંને વચ્ચેનું અંતર આપણે અહીંયા ડી લીધેલું છે. ડીને સૂત્રનો કરતા બનાવીએ, Q1 તરીકે ઇલેક્ટ્રોન સોરી આલ્ફા કણનો વિદ્યુત ભાર જે 2E હશે, Q2 તરીકે સોનાનું ન્યુક્લિયસ જેનો આપણે ZE એવું કહી દઈએ. જો કે આપણને સોનાના ન્યુક્લિયસ માટે અથવા સોના માટે એનો જે પરમાણુ ક્રમાંક છે 79 એ આપણને ખબર છે, તો અહીંયા 79E પણ લખી શકાય, છેદમાં 4π ε0 કેપિટલ K. કિંમતો મૂકી દઈએ, 2 × 79, અહીંયા ઈ સ્ક્વેર થઈ જશે એટલે 1.6 × 10^-19 હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 4π, ની વેલ્યુ 3.14, ε0 8.85 × 10^12, અથવા તો 1/4π ε0 ની વેલ્યુ તમે 9 × 10^9 પણ લખી શકો, અને ગતિ ઊર્જા 1.2 × 10^12. અને આના ઉપરથી જો આપણે ડી મેળવીએ તો એ લગભગ આપણને મળશે 3 × 10^14 મીટર, અને એને આપણે ફર્મી મીટર ફેમટોમીટરમાં ફેરવી શકાય, 30 ફર્મી મીટર અથવા 30 × 10^15 મીટર. ઘણી વખત એવું પણ વિચારવામાં આવે છે કે આ 30 ફર્મી મીટર એ એના ન્યુક્લિયસની ત્રિજ્યા હોઈ શકે, કારણ કે ઘણા જો વધારે પડતી ઊર્જા ધરાવતા હોય તો છે કે ન્યુક્લિયસની સપાટી સુધી પહોંચી અને રિટર્ન આવતા હોય, તો એવા કિસ્સામાં ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એની ન્યુક્લિયસની ત્રિજ્યા જેટલું થાય. પરંતુ ખરેખર સોનાના ન્યુક્લિયસની ત્રિજ્યા માત્ર 6 ફર્મી મીટર જ છે, જ્યારે અહીંયા આપણને જે ડિસ્ટન્સ મળ્યું એ 30 ફર્મી મીટર. એટલે ખરેખર એ ઘણા દૂરથી આ જે આલ્ફા કણ છે એ રિટર્ન જાય છે, એના ન્યુક્લિયસની સપાટી સુધી પહોંચતો નથી. ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 3. પ્રાયોગિક રીતે એવું જણાયું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. અહીંયા આપણને જે ઉર્જા આપવામાં આવી છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, એને હાઇડ્રોજન માટે હાઇડ્રોજન ન્યુક્લિયસથી ઇલેક્ટ્રોનને છૂટો પાડવાનો છે, એટલે એને ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા કહેવાય. અને એ બંધન ઉર્જા છે એ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાના સ્વરૂપમાં આપણે લખી શકીએ, ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા બરાબર −13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે જોયું કે કુલ ઉર્જા છે એ નેગેટિવ હોય અને એના કારણે ઇલેક્ટ્રોન છે એ ભ્રમણ કરતો હોય, અને આને જો આપણે જૂલમાં ફેરવીએ તો 13 − 13.6 × 1.6 × 10^-19 જૂલ, અને આના ઉપરથી ટોટલ આપણને મળશે −2.2 × 10^-18 જૂલ. આટલી કુલ ઊર્જા એની હશે. કુલ ઊર્જા માટેનું સમીકરણ લઈએ તો કુલ ઊર્જા જેને આપણે ઈ વડે દર્શાવીએ છીએ ઇઝ ઇક્વલ ટુ −E² / 8π ε0 R, અને જેની વેલ્યુ આપણે ઉપર દર્શાવેલી છે એ પ્રમાણે લખી શકાય.
આના ઉપરથી આપણે આરના સૂત્રનો કરતા બનાવીએ તો આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇ સ્ક્વેર અપોન 8π0e. કિંમતો મૂકી દઈએ, માઇનસ 1.6 × 10⁻¹⁹ આખાનો વર્ગ છેદમાં 8 × 3.14 × 8.85 × 10⁻²⁴ ઈ પોતે પણ નેગેટિવ છે એટલે માઇનસ 2.2 × 10⁻¹૮. તો આ પ્રમાણે આપણે અહીંયા બધી કિંમતો મૂકેલ છે અને આના ઉપરથી જો ગણતરી કરીએ તો આરની વેલ્યુ આપણને મળશે 5.3 × 10⁻¹૧ મીટર. તો આ ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા હશે. વેગ મેળવવા આપણે ગતિ ઉર્જાનું સૂત્ર ધ્યાનમાં લઈએ તો ગતિ ઉર્જા કે ઇઝ ઇક્વલ ટુ ઇ સ્ક્વેર અપોન 8π0r ઇઝ ઇક્વલ ટુ મૂળ સૂત્ર લઈએ 1/mv² સમીકરણ નંબર 2 આપી દઈએ અને આના ઉપરથી જો આપણે વી સ્ક્વેરના સૂત્રનો કરતા બનાવીએ તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2e² અપોન 8π0mr. આ પ્રમાણેનું સૂત્ર બને અને અહીંયા બે જે છે એ કેન્સલ થશે એટલે અહીંયા 4 આવી જશે. અને હવે આના ઉપરથી જો વી લેવામાં આવે તો વી ઇઝ ઇક્વલ ટુ બંને તરફ વર્ગમૂળ નીકળશે એટલે ઈ સ્ક્વેરનું ઈ અંડરરૂટ 4π0mr. કિંમતો મૂકી દઈએ બધી, 1.6 × 10⁻¹ છેદમાં વર્ગમૂળમાં 4 × 3.14 × 8.85 × 10⁻²⁴ ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻³ ગુણ્યા ત્રિજ્યા 5.3 × 10⁻¹૧. આ પ્રમાણેની રાશિઓ આવશે અને આના ઉપરથી હવે આપણે જો ગણતરી કરીએ તો વીનો જવાબ આપણને મળશે વી ઇઝ ઇક્વલ ટુ 2.2 × 10⁶ મીટર પર સેકન્ડ. એટલે આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનનો વેગ છે એ મેળવી શકાય. આભાર.